નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વનરાજ ગોસાઈ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઇકોનોમિક્સમાં ચોથો પાઠ બેન્કિંગ અને નાણાકીય નીતિમાં, તો કે જે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે, પરિમાણાત્મક એટલે પરિણામ આધારિત પરિમાણાત્મક સાધનો વિશે વાત કરવાની છે. બરાબર, સૌ પ્રથમ પરિમાણાત્મક સાધનો એટલે એક સરખી અસર જે સમગ્ર અર્થતંત્ર ઉપર નાખતા હોય એવા સાધનોને પરિમાણાત્મક સાધનો કહેવાય. અને પરિમાણાત્મક સાધનો એક સરખી અસર આખા અર્થતંત્ર ઉપર પહોંચાડે છે એટલે એને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. આવા જ સામાન્ય સાધનોમાં પહેલું છે બેંક રેટ. બરાબર, બેંક રેટ જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી લાંબા ગાળાની જે વ્યાજના દરે ધિરાણ લે તે દરને બેંક રેટ કહેવાય છે. બરાબર, શું કીધું છે? જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે. ઘણીવાર બેંકોમાં એવી સ્થિતિ ઊભી થાય કે બેંકોમાં પૈસા મૂકવા વાળા કરતા પૈસા ઉપાડવા વાળા વધી જાય. બરાબર, તો બેંક કોઈને ના ન પાડી શકે, પૈસા નહીં આપે. બરાબર, બેંકમાંથી લોન લેવા વાળા એટલે કે પૈસા ઉપાડવા વાળા વધી જાય છે ત્યારે બેંક શું કરે છે? તો કે બેંક છે એ આરબીઆઈ પાસે પૈસા લાંબા ગાળા માટે ઉછીના લે છે. ટૂંકમાં એમ કહી શકાય કે વેપારી બેંક છે એ આરબીઆઈ પાસેથી લોન સ્વરૂપે નાણાં લે છે. બરાબર, જેમ વેપારી બેંક અન્ય ગ્રાહકોને લોન સ્વરૂપે નાણાં આપે, બદલામાં વ્યાજ વસૂલ કરે છે, એમ આરબીઆઈ પાસેથી કોઈ વેપારી બેંક લાંબા ગાળા માટે જો વ્યાજે પૈસા લે તો એ જે વ્યાજનો દર છે એને બેંક રેટ કહેવાય છે. ફરી પાછું એકવાર રિપીટ કરું છું, સાંભળજો. આરબીઆઈ પાસેથી કોઈ વેપારી બેંક નાણાં ઉછીના લે એટલે કે લાંબા ગાળા માટે ઉછીના નાણાં લે અને જે રેટ લાગે, ટૂંકમાં જે રેટથી એને પૈસા મળે, આરબીઆઈ એની પાસેથી વ્યાજ સહિત જે પૈસા લે તો જેટલો વ્યાજનો દર લે તો એ વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવે છે. બરાબર, હવે આ બેંક રેટમાં તો કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ આવો બેંક રેટ વધારી દેતી હોય છે. બરાબર, હવે વેપારી બેંકમાં પૈસા નથી તો એ પૈસા કોની પાસેથી લે છે? તો કે આરબીઆઈ પાસે. આરબીઆઈ એને 6% પૈસા આપે. કેટલા ટકાએ આપે? 6%. તો વેપારી બેંક છે એ ગ્રાહકને તો કે 8% કે 9% વ્યાજે પૈસા આપશે. પણ ફુગાવો વધારે છે તો શું કરશે? આરબીઆઈ ઊંચા દરે આ ફુગાવાને કંટ્રોલમાં કરવા, બજારમાં જે નાણું વધી ગયું છે એને કંટ્રોલમાં કરવા આરબીઆઈ શું કરશે? બેંક રેટ વધારી દેશે. આરબીઆઈ છે એ વેપારી બેંકને તો કે 9% આપશે પૈસા. તો શું કરશે વેપારી બેંક? એનાથી ઓછા દરે તો આપવાની નથી. તો વેપારી બેંક શું કરશે? ગ્રાહકોને તો કે 12 કે 13% દરે વ્યાજે પૈસા આપશે. એટલે આવી રીતે ફુગાવાને કંટ્રોલ કરવા શું કરે છે આરબીઆઈ? બેંક રેટ વધારી દેતી હોય છે. બરાબર, એ જ રીતે તો કે જ્યારે અર્થતંત્રમાં મંદીનો માહોલ હોય છે, બરાબર, જ્યારે અર્થતંત્રમાં જે કામના સાધનો છે એ નકામા પડ્યા છે, અર્થતંત્ર છે એમાં ઉત્પાદન થાય છે પણ ઉત્પાદન વેચાતું નથી, પ્રોડક્ટ વેચાતી નથી, મંદીનો માહોલ છે, ત્યારે આરબીઆઈ રેટ ઘટાડી દેતી હોય છે જેથી કરીને મંદીને ઓછી કરી શકાય. મંદીનો માહોલ હોય ત્યારે આરબીઆઈ છે એ સસ્તા દરે વેપારી બેંકોને લોન સ્વરૂપે પૈસા આપે છે. સપોઝ આરબીઆઈ છે વેપારી બેંકને 4% આપે તો વેપારી બેંક છે એ અન્ય લોકોને 6 કે 7% લોન સ્વરૂપે પૈસા આપી શકશે. બરાબર, હવે આપણે જોઈએ કે જુદા જુદા વર્ષોમાં શું બેંક રેટ હતો. તો કે અહીંયા આપણે માહિતી જોઈએ, વર્ષ 1953 માં તો કે બેંક રેટ હતો 3.5%. એટલે કે 1953 માં કોઈ બેંક પૈસાની અછત અનુભવતી હોય તો આરબીઆઈ પાસે તેને
લાંબા ગાળા માટે 3.5% એ પૈસા મળતા હતા. એવી જ રીતે 1981 માં આ દર વધીને 10% થઈ ગયો હતો. ટૂંકમાં 1981 માં ફુગાવાની સ્થિતિ હશે એવું આપણે કહી શકીએ કે ત્યારે બેંક ને આરબીઆઈ 10% પૈસા આપતી હતી, તો આ જે વેપારી બેંક છે ગ્રાહક ને એનાથી ઊંચા દરે પૈસા આપશે. 1991 માં તો એનાથી પણ વધ્યો દર, 2% વધી ગયો એટલે કે 12% થયો. બરાબર, ત્યારે ફુગાવાનું પ્રમાણ ઝાઝું હશે, તો 12% એ આરબીઆઈ વેપારી બેંક ને આપે છે. તો વેપારી બેંક વેપારી ને ક્યાં, તો કે એનાથી વધારે 14 કે 15% એ આપતા હશે. 2016 માં આ દર ઘટ્યો 7% થયો. બરાબર, બેંક રેટ ની વાત કરી, હવે આપણે રેપો રેટ ની વાત કરવાની છે. બરાબર, બેંક રેટ જેવી જ સેમ પરિસ્થિતિ છે. બરાબર, બેંક રેટ માં તો કે ગાળો લાંબો હતો, લાંબા ગાળાનું ધિરાણ હતું. બરાબર, જ્યારે વેપારી બેંક છે એ આરબીઆઈ પાસેથી બરાબર ટૂંકા ગાળા માટે પૈસા વ્યાજે લે, સપોઝ 1 દિવસ માટે કે 7 દિવસ, અઠવાડિયા માટે કે 2 અઠવાડિયા, એટલે કે 15 દિવસ માટે વ્યાજે પૈસા લે, અને જે વ્યાજનો દર લાગે બરાબર, તો એને રેપો રેટ કહેવામાં આવે છે. ટૂંકમાં આરબીઆઈ બેંકો અછત અનુભવે તો આરબીઆઈ પાસેથી જે નાણાં લે અને જે વ્યાજનો દર લાગે, આ ટૂંકો ગાળો હોય છે. ટૂંકો ગાળો એટલે 1 દિવસ માટે પૈસા લે, 7 દિવસ માટે લે કે 15 દિવસ માટે લે, અને જે બેંક રેટ લાગે તો એને રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, ફુગાવાના સમયે આરબીઆઈ રેટ વધારે છે અને મંદીના સમયમાં રેપો રેટ ઘટાડે છે. બરાબર, લાંબા ગાળા માટે ધિરાણ લે અને જે રેટ લાગે તો એને બેંક રેટ કહેવાય છે, અને ટૂંકા ગાળા માટે જે પૈસા આરબીઆઈ પાસેથી વ્યાજે લે અને જે રેટ લાગે એને રેપો રેટ કહેવાય છે. રેપો રેટ તો કે ફુગાવામાં રેપો રેટ વધારે હોય છે અને મંદીમાં રેપો રેટ ઘટાડવામાં આવે, જેથી કરીને બજારમાં તો કે ખરીદીનો માહોલ ઊભો થાય એટલા માટે. બરાબર, હવે રેપો રેટ થી ઉલટી પરિસ્થિતિ છે તો કે રિવર્સ રેપો રેટ. બરાબર, હવે આરબીઆઈ પાસે પૈસા ન હોય અથવા આરબીઆઈ ને પૈસાની જરૂર પડે તો આરબીઆઈ અન્ય બેંકો પાસેથી પૈસા લે અને જે રેટ ઉપર પૈસા લે એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, ભારતમાં જેટલી બેંકો છે બધી બેંકોની પરિસ્થિતિ સરખી હોતી નથી. ઘણી બધી બેંકો છે એની પાસે સ્થિતિ સારી હોય તો પૈસા વધી પડતા હોય, એ લોકો લોન સ્વરૂપે પોતાના ગ્રાહકને આપે છતાંય પૈસા વધતા હોય, તો આવા પૈસા છે એ આરબીઆઈ ને ટકાવારી ઉપર આપે. આરબીઆઈ શું કરે છે, એ પૈસા જે બેંકને ઘટતા હોય એને ટકાવારી ઉપર આપે. તો આરબીઆઈ કોઈ બેંકને પૈસા ટકાવારી ઉપર આપે તો એને રેપો રેટ કહેવાય છે, પણ આરબીઆઈ કોઈ બેંક પાસેથી પૈસા લે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય છે. મંદીમાં આવો રેટ ઓછો હોય છે અને ફુગાવામાં આનો રેટ વધુ હોય છે. બરાબર, તો હવે આપણે થોડાક આંકડા જોઈએ કે રિવર્સ રેપો રેટની શું સ્થિતિ હતી. તો કે જાન્યુઆરી 2006 માં તો કે રેપો રેટ હતો 6.5% અને રિવર્સ રેપો રેટ હતો 5.5%. કારણ કે આરબીઆઈ ને વચ્ચે કઈક મળવું જોઈએ ને. આરબીઆઈ શું કરે છે, જે બેંકો પાસેથી પૈસો છે એ લઈ જે જરૂરિયાત વાળી બેંકોને પૈસો આપે છે અને વચ્ચે એ કમાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે રેપો રેટ 6.5% છે અને રિવર્સ રેપો રેટ 5.5% છે. ટૂંકમાં જાન્યુઆરી 2006 ની સાલમાં આરબીઆઈ 5.5% પૈસા લેતી અને 6.5% બીજાને આપતી, ટૂંકમાં એને વચ્ચે 1% ફાયદો થાય છે. પછી માર્ચ 2010 માં રેપો રેટ હતો 5 અને રિવર્સ રેપો રેટ હતો 3.5%. ટૂંકમાં 2010 ની સાલમાં કોઈ પણ બેંકો પાસેથી પૈસા 3.5% લેતા હતા અને 5% અન્ય બેંકોને આપતા હતા, એટલે કે 1.5% ફાયદો એને થયો. ઓગસ્ટ 2016 માં 6.5% રેપો રેટ હતો અને રિવર્સ રેપો રેટ હતો 6%, એટલે કે 0.5% આરબીઆઈ ને ફાયદો થશે. બરાબર, ત્યાર પછી આપણો ચોથો મુદ્દો છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. બરાબર,
આરબીઆઈ છે એ કપરા સમયમાં એટલે કે ખરાબ સમયમાં બેંકોને સાથ સહકાર આપે છે. ઘણીવાર બેંકો પાસે પૈસા ખૂટી જાય તો આરબીઆઈને પૂરા પાડે છે, અને આવું ન થાય એટલા માટે તો કે આરબીઆઈ આવી સુવિધા આપે છે કે કોઈ બેંકમાં પૈસા લેવા માટે ઘણા બધા ખાતાધારક આવે ને, જો બેંક એને પૈસા ન દઈ શકે તો બેંકની વેલ્યુ છે, આવું ન થાય તો અચાનક એને પૈસા જોતા હોય તો પૂરા પાડે છે, બરાબર. તો એને કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ કહેવાય છે. એના માટે તો કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે, બરાબર. આવી ફેસિલિટી માટે ટૂંકમાં અચાનક બેંકને પૈસાની જરૂરિયાત ઊભી થાય તો કે આરબીઆઈ પાસેથી પૈસા લઈ શકે છે, બરાબર. પણ આવા પૈસા આરબીઆઈ બેંકને આપતી નથી, એના માટે તો કે જામીનગીરી મૂકવી પડે છે. બેંકોને આરબીઆઈ પાસે ગીરવે વસ્તુ મૂકવી પડે, પછી સોનું ચાંદી કોઈ પણ વસ્તુ હોઈ શકે, બરાબર. 2016 માં આનો રેટ હતો 7%. 7% દરે આરબીઆઈ છે એ કપરા સમયમાં, મુશ્કેલીના સમયમાં વ્યાજે પૈસા અન્ય બેંકોને આપતી હતી. પાંચમું છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, જેને CRR કહેવાય, કેશ રિઝર્વ રેશિયો, બરાબર. કેશ રિઝર્વ રેશિયો એટલે તો કે રોકડ અનામતનું પ્રમાણ. કોઈ પણ બેંકમાં જે ગ્રાહકો છે એ પૈસા, માનો કે કોઈ ગ્રાહકે 5 લાખ રૂપિયા બેંકમાં મૂક્યા, બરાબર, તો એ 5-5 લાખ રૂપિયા બેંક અન્યને લોન સ્વરૂપે આપી શકે નહીં, એને અમુક ટકા રકમ છે એ રાખવી પડે. કોની પાસે? તો કે આરબીઆઈ પાસે રિઝર્વ રાખવી પડે, બરાબર. તો શરૂઆતમાં ટૂંકા ગાળા માટે તો કે 5% અને લાંબા ગાળા માટે 2% રકમ આવી આરબીઆઈમાં જમા કરાવવી પડતી, જેને CRR કહેવાય છે, કેશ રિઝર્વ રેશિયો, બરાબર. જેનો મુખ્ય હેતુ છે તો કે પૂરતા પ્રમાણમાં રોકડ મળી રહે, પછી જ્યારે બેંક છે એ મુશ્કેલીમાં આવે તો આરબીઆઈ છે એને મદદ કરવા માટે તૈયાર રહે, એટલા માટે CRR નું નિર્માણ કરાય છે, બરાબર. ત્યાર પછી છઠ્ઠું છે કાયદા માન્ય પ્રવાહિતા, એટલે કે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, બરાબર. કુલ થાપણના લગભગ 25%, એ પછી રોકડા રૂપિયા હોય, સોનું હોય કે સરકારી જામીનગીરી. સરકારી જામીનગીરી એટલે સરકારી કંપનીઓના શેર, ડિબેન્ચર, બોન્ડ હોય, આવી વસ્તુ 25% આરબીઆઈમાં જે શિડ્યુલ બેંકોએ જમા રાખવી પડે છે, બરાબર. ટૂંકમાં બેંકની કુલ થાપણ, બેંકની જે કુલ મિલકત છે એના 25% આરબીઆઈમાં જમા રાખવું પડે છે, બરાબર, જેને કહેવાય છે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કાયદા માન્ય પ્રવાહિતા. સાતમું છે ખુલ્લા બજારના કાર્યો, બરાબર છે. ખુલ્લા બજારના કાર્યો એટલે 1991 પહેલા આનો ઉપયોગ નહોતો થતો, પણ 1991 પછી આનો ઉપયોગ થાય છે. આરબીઆઈ છે એ અન્ય પ્રાઇવેટ કંપનીઓમાં પણ રોકાણ કરે છે, પ્રાઇવેટ કંપનીઓના પણ શેર ડિબેન્ચર ખરીદે છે, નફો કમાય છે, અને એ પૈસા છે એ બેંકોને પૂરા પાડે છે, બરાબર. લાસ્ટ આઠમું છે સ્ટરીલાઇઝેશન નીતિ, એટલે કે આરબીઆઈને સ્થિર કરવા માટે. તો કે ઘણી બધી જગ્યાએ રોકાણ કરવામાં આવે છે અને બેંકો ઉપર વોચ રાખવામાં આવે છે કે બેંક એકદમ ખોટમાં ન હોઈ જાય, બરાબર, જેથી કરીને આરબીઆઈ છે એ સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરી શકે, બરાબર. આજે આપણે તો કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો વિશે સમજૂતી મેળવી છે, અને HW માં પણ આપણે તો કે એ જ પ્રશ્ન છે એનો જવાબ લખવાનો છે. પ્રશ્ન એક છે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો વિશે ટૂંક નોંધ લખો, બરાબર. પરિમાણાત્મક નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો વિશે ટૂંક નોંધ લખવાની છે, બરાબર છે. જય ભારત.